ભાવનગર બંદર જેટલી આવક 50 વર્ષમાં નથી થઈ તેનાથી વધુ આવક ચાલુ વર્ષે ભાવનગર બંદરે થઈ. વર્ષ 1999 થી શરૂ થયેલા અહીં કાર્ગો દ્વારા માલસામાન હેરાફેરીમાં આયાત નિકાસથી 5,95,765 ની આવક હતી. આજે વર્ષ 2018-19માં અધધ 30 લાખ રૂપિયા પહોંચી ગઈ. રજવાડાઓના સમયે ધમધુકાર ચાલતા ભાવનગર બંદર પર ફરી એકવાર તેજી જોવા મળી રહી છે. રજવાડાના સમયે બાદ સરકારના હાથમાં આવેલા ભાવનગર બંદરમાં આવતા કાપના પગલે નવું બંદર સ્થાપવું પડ્યું અને નવા બંદરમાં છેલ્લા 1999થી આવક અને જાવક શરૂ થઈ, જે આજે 18 વર્ષ બાદ બંદર 30 લાખ જેવી માતબર રકમ વર્ષે મેળવી રહ્યું છે. વર્ષ 1999 થી 2000 દરમિયાન 37 વેસલ બંદર પર હતા, જે દરમિયાન કુલ આવક 5,95,765 થી થઈ હતી અને ત્યારથી લઈને વર્ષ 2018 થી 2019 વચ્ચે 56 વેસલ થી કુલ 27,26,605 ની આવક થઈ છે. और ये साल 30 लाख टन कार्गो आने का वो है. अभी तक 29 लाख हो गया है तो मार्च एंड तक 30 लाख हो जाएगा. इसका मतलब वो 6 गुना कार्गो बढ़ गया है. और ये सिर्फ कोयला नहीं है, इसमें लाइमस्टोन भी आता है, थोड़ा बहुत सॉल्ट भी आता है और ये सब मिला के 30 लाख टन कार्गो पहुंच गया है, जो भावनगर की हिस्ट्री में सबसे ज़्यादा कार्गो का आवक है. ભાવનગરનો મીઠા ઉદ્યોગ અને અન્ય કંપની દ્વારા લાઇમસ્ટોન અને કોલસો મંગાવવાના કારણે આજે પોર્ટ ધમધમી રહ્યું છે. જો કે વેસલ જહાજો પર આવી રહ્યા છે તો બીજી તરફ ડ્રેજિંગ પ્રશ્ન પણ સર્જાયો છે. આ સિવાય ડોલ્ફિન ચેનલનો પણ પ્રશ્ન ઉપસ્થિત થયો છે, જેમાં વારંવાર કાપ આવી જાય છે. આજે જ્યારે વર્ષમાં વેસલની સંખ્યા 56 સુધી પહોંચી ગઈ છે ત્યારે સરકારે પોર્ટની સુવિધામાં વધારો કરવો જોઈએ, જેથી કરીને બીજા ઉદ્યોગો આવી શકે. પણ થોડું મેન્ટેનન્સ માટે અમે જીએમબીને કીધેલું છે કે જેમ કે કાપ દૂર કરે અને ડોલ્ફિન છે જે એમાં મરામત કરે, તો ચેનલમાં જે બાર્જ આવે જો ડોલ્ફિન તૂટી જાય તો ચેનલની અવર જવર બંધ થઈ જાય. એટલે આ બાબતમાં અમે સરકારમાં રજૂઆત પણ કરેલી છે અગાઉ, અને અત્યારના જો એ થોડું ઘણું પણ જો ત્યાંથી સપોર્ટ મળે તો આની કરતાં પણ વધારે આવક થઈ શકે એમ. હાલ તો મોટી કંપનીઓ અને ઉદ્યોગો તેનો લાભ લઈ રહ્યા છે ત્યારે બંદરનો પૂરતો વિકાસ કરવા માટે હજુ સરકારે અનેક સુવિધાઓ વધારે તો અનેક ઉદ્યોગોને લાભ થઈ શકે છે. ચિરાગ ત્રિવેદી, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર.